અને આજે જોગાન સ્વામીનો જે પ્રશ્ન છે, એક ના એક દીકરા હતા ક્ષત્રિય કુળમાં જન્મ થયેલો, એ યોગાનંદ સ્વામી મહારાજની આગળ સભામાં બેઠા છે અને એણે શું પ્રશ્ન પૂછ્યો કે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે યોગાનંદ સ્વામી પૂછ્યો? યોગાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? બે પ્રકારના ભગત છે, બે ભગત છે. કમ્પેરિઝન કરશે અહીંયા, અદ્ભુત વચનામૃતની રચના છે. આવા કોઈ શાસ્ત્રોમાં આપણે જો સંતો તમને સત્સંગ કેમ સરળ રીતે સમજાય, નવા નવા નુકસા કરે કે આમ કરી તો જલ્દી સમજાશે, આમ કરી તો વિષય જલ્દી સ્પષ્ટ થશે, તો મહારાજ પણ આ જ ટેકનિકથી અઘરું જ્ઞાન, અઘરી વાતો કેમ જલ્દી ઉતરી જાય, ગેમ સિસ્ટમ કરે, કંઈ બે પક્ષ કરે, વિભાગ કરે, પછી એમાં ચર્ચાઓ કરાવે, એવી રીતની નવી નવી યુક્તિઓથી મોટી મોટી વાતો જે મગજમાં અમુક વાતો એવી હોય અંદર ઉતરે એવી જ ન હોય, પણ કાંક યુક્તિથી. બપોર પછી એવો કાર્યક્રમ છે થોડોક આપણો, શાસ્ત્રીજીએ બહુ સરસ કંઈક બે રચનાઓ કરી છે, અમુક બે ત્રણ વાતો તમારા મગજમાં એવી ઉતારવી છે કે ખાસ ઉતારવા જેવી છે, અને એ તમારી એક બે ખોટ એવી છે આમ કહી તો તમે માનો એવા નથી, એટલે કાંઈક બપોર પછી યુક્તિ કરવાના. એ હવે શું કરે એ મને નવાઈ ના છે, બિલ્ડિંગમાં ચડાવશે કે મારા ઠેકડા ખબર આવશે કે કરવાના છે, એ બપોર પછી રહેજો, ખાસ કંઈક માણવા જેવું છે. એટલે અમુક ટેકનિકથી જલ્દી વસ્તુ ઉતરી જતી હોય, તો મહારાજને અમુક વસ્તુઓ જ્યારે મગજમાં ઉતારવી હોય ત્યારે સંતોને આવી બુદ્ધિ આપતા. આ સંતોને આવું કેમ આવડી જાય, આને કોણ શીખવાડે છે? અમારા સંતો બેઠા હોય કંઈક નવું સર્જન કરી નાખે, કાલે અમે બપોર બેઠા હતા કંઈક નવું સર્જન કરી નાખ્યું, એ કોણ આપે છે? બુદ્ધિના પ્રદાતા કોણ છે? ભગવાન છે, શ્રીજી મહારાજ છે. આ સત્સંગ એનો હોય, કેમ આને ટ્રીટ કરવો, કેમ શુદ્ધ રાખવો, એની અક્કલ મહારાજ દે રહ્યા. તમને એમ થતું છે સંતો બધા કરતા, પણ એક એક સંતને ખબર છે કે અમને અક્કલ કોણ આપે છે? તો મહારાજ આપે છે. તમને પણ ઘરેથી આટલે દૂર દૂરથી અહીં આવવાની બુદ્ધિ કોણે આપી? શ્રીજી મહારાજે આપી. ભૂલાવું ન જોઈએ, તમારી ઈચ્છાથી નથી આવ્યા તમે, તમે ના આવી અગર તમારી ઈચ્છાથી. કેટલા ભાઈઓ તમારા રહી ગયા હજી, બધા ગામમાંથી ક્યાંય 10-10 જણા નથી આવ્યા, તો એ ક્યાંય મોટા બિઝનેસ નથી હલાવતા. કોકમાં 5 આવ્યા, 4 આવ્યા, મેં પૂછ્યું તો સભ્યો તો 10-10 જણા હતા. એની બુદ્ધિમાં પ્રેરણા ન થઈ, નહીં તો ગમે એવા કામ મૂકીને માણસ આવે ને. તમે આવ્યા છો ને, તમે નવરા હતા, ફ્રી હતા તમે બધા? તમને પૂછ, ફ્રી હતા? નહોતા ને કોઈ? કેટલાય કામ, કેટલાય તમારા પ્રોગ્રામ હતા કે નતા? પણ તમને શ્રીજી મહારાજે પાત્રભૂત સમજ્યા કે આને મારે બુદ્ધિ આપવા જેવી છે, એટલે તમે અહીં આવ્યા. યોગાનંદ સ્વામીને મહારાજ એવી બુદ્ધિ આપી કે આ સભામાં જરૂર છે એ વાત તમે પૂછો, નહીં તો પૂછતા જ ના આવડે. પેલી વાત તો એ, જો બુદ્ધિને ભગવાન તાળું મારી દે તો આપણે યોગ્ય સમયે યોગ્ય વાત પૂછતા જ ના આવડે, અને વાત કરતા પણ ના આવડે. ઘણા નિમિત્તે એટલું બધું આવડતું તું, પણ લખવા ગયા તો કાંઈ ના આવડું, તો કેમ થયું? એ મગજમાં તો આવડું ભરી નહીં ગયો, તો ટાઈમ ઉપર કેમ ન ઉજવ્યું? ભગવાન જેના ઉપર રાજી હોય ને એને બુદ્ધિ પ્રેરે. જો અમારા સંતો ઘણા હોય પણ અમુકની પાસે બુદ્ધિ, અમારા અક્ષરગીર સ્વામી, દેવકરણ સ્વામી હોય, એને જે ઉજે, કાલે વખાણ કરતા હતા કે મોદી અક્કલવાળો, મેં કીધું મોદી તમારી પાણી ભરે, એને એ રાજકારણ અક્કલ પહોંચેલી, પણ સત્સંગ કરાવો તો પડે કેમ કરે? ભલે મોટો માણ, હું નિંદા નથી કરતો, એ એક આપણા માટે ગૌરવવંતુ પાત્ર છે, પણ એવી બુદ્ધિ કોણ આપે છે એ વાત ભૂલાવી ન જોઈ. મોદી હોશિયાર નથી, મોદીને બુદ્ધિ દેનારો એ હોશિયાર છે. સંતો હોશિયાર છે એટલે ઊભું નહીં થઈ રહેવાનું, આ સંતોને બુદ્ધિ આપનારો ભગવાન કેટલો હોશિયાર છે. હવે વચનામત ઉપર જઈ પાછા, યોગાનંદ સ્વામીને મહારાજ એવી પ્રેરણા કરી કે સ્વામી આજે આ સભામાં જરૂર છે એવી વાત પૂછો. જે સભામાં સંતો પ્રશ્ન પૂછ્યા ની, તે દિવસે તે સભામાં તે વાતની જરૂર હતી એટલે પૂછાણા. હવે આજે આ સભામાં ઈ જ વાતની જરૂર છે. ક્યારે પણ સત્સંગને ભૂતકાળ ન માનજો, સંતો હતા એમ ક્યારે ભૂતકાળનું વાક્ય વાપરજો નહીં. મહારાજ હતા ને હવે નથી એવું ક્યારે માનજો નહીં, તો મોટો દ્રોહ થશે. હવે સંતો છે નહીં, સંતો તો બધા હાલ્યા ગયા, આવું જો માનશો તો તમને દ્રોહ લાગશે. તમારા પિતા ઘરે હાજર હોય ને કોઈ તમને એમ કે તારા બાપ મરી ગયા, તમને ખોટું લાગે કે ન લાગે? લાગે કે ન લાગે? તો આપણા મહારાજ ને પ્રગટ છે, સંતો પ્રગટ છે, હરિભક્તો પ્રગટ છે, આપણે એમ કે હવે કાંઈ છે નહીં, રહ્યું નથી, એ કેમ હાલે? મહારાજ નારાજ ન થાય, સત્સંગ વર્તમાન છે. એ જ સંતો જે હતા એની ભાવના સંતો વિશે કરવાની છે.
ఏది యోగానంద స్వామి, ఏది బ్రహ్మానంద స్వామి, ఏది నిత్యానంద స్వామి, ఏది దేవానంద స్వామి, ఏది దాదో ఖాచర్, ఏది పర్వత భాయ్, ఆజ పణ శ్యామీ ભાવના કરશો તો જ તમને સત્સંગમાં મોજ અને આનંદ આવશે, નહીં તો આવશે જ નહીં. આ વાત છેલ્લે વાત હતી યા હતી, અને એ વાત બધી વિસ્તારવાર નથી, ખાલી તમને આ જે શિશુપાળવાની વાત હતી ને એનો 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 સાર આય. તમે જો દોષ જોવા બેસો તો મોટા મોટામાં દોષ ફાસશે. તો મહારાજ કહેશો તો મોટા અવતારો ભગવાનના પૃથ્વી પર થયા, એમાં દોષ જોનારાને તો દોષ દેખાણા છે. તો મહારાજ કે એને તેને અવતારો શું કલ્યાણકારી મટી ગયા, સાધુ શું કલ્યાણકારી મટી ગયા. એ જ ભગવાનના અવતારો, એ જ સંતો જેવા કલ્યાણકારી હતા એવા ને એવા આજ છે. નક્કી એ તમે બેડીથી આવી ભાવનાથી હતા કે આજે બદલાવી? હા વાંચું કેજો. ગઈકાલે આવે કેવી ભાવના હતી? એવી જ બધાય ને. તો આવે શું કરો? હા સરસ સ્વામી વાત કરી. ભાવના તો છે પણ ભાવનાને હજી મજબૂત કરવી, દ્રઢ કરવી. તમે ભે માટે ખીલો તો ખોડો, હજી પાણા શું કામ થો કે ભે ઉખડી ન જાય? જેટલી બરૂકી ભે હોય એટલે હપુતા ખોવા પડે. પાડા જેવી પડી હોય ગાડી કે કે આમાં ડૂબી નાખે. એટલે આપણે ક્યારે દેશકાળના ધક્કા આવશે કાંઈ નક્કી નથી, માયા ક્યારે જોરદાર છકી મારે કાંઈ નક્કી નથી. એટલે આ સંતો પડખે પાણા ઠહેરા તમને બેબેથી બોલાવીને કે તમારી નિષ્ઠા, તમારી શ્રદ્ધા, તમારો મહિમા, તમારો નિશ્ચય એને કાળ કર્મ કે દેશકાળના ધક્કા ઉખેડી ન જાય. નહીં તો વાવાઝોડું એવા ભયંકર આવે. કાલે જ વાતો કરતા હતા ને, જ્યારે વાવાઝોડું આવ્યું તો હોનારત ત્યારે મોટી મોટી સ્ટીમરો ધકાઈને ગારામ ગચી ગઈ હતી. પછી કાઢવા માટે ગ્રીન અને ઓરેન્જ કાપીને કટકા કરીને ભંગાણમાં વેચી. એમ કંઈક સત્સંગીઓને વાવાઝોડા આવે ને ગારામ ગચી ગયા, હજી નથી કરતા. એને ક્રેને નથી પાછો કાઢવાને કહ્યું, કાઢવા કેમ? અવગુણ અભાવ આવી ગયા, તે ગારામ ગચી ગયા. એ બધા શું શીખ્યા કારે ત્યાંથી? શીખવું તો જોયું ને આવું કહે કે આને એક સાયક્લોન આવ્યું, જોરદાર પાણીનો ઝપાટો આવ્યો ને આવી જંબો બધી સીપો એ લંગરિયા તૂટી પડે ને ધક્કા ભેગી ઉડી ગઈ તો મારીને તમારી ભકા શું હે? આ તો સાધુ બેઠા હોય રક્ષામાં આપણા, એટલે આપણે બચાવે એવરી ટાઈમ. જ્યારે એમ લાગે કે જરા કંઈક નબળું થવા માંડે વરી બોલાવી લે. યોગાનંદ સ્વામીને મહારાજે પ્રેરણા કરી કે બે ભગત છે, એવો પ્રશ્ન પૂછ્યો. બે ભક્ત છે, એક નિવૃત્તિ પકડીને બેસી ગયો. આપણે કોઈને કાંઈ કહેવું નહીં, આપણે કોઈને પંચાત કરવી નહીં, આપણે હરિભજન કરવાનું, બાકી જેમ કરતા કરે. એક એવા એવા કેટલા યાદ ઉજો કરો. આપણે કઈ દોરે કેવું લાગે, હોરું આવે ના આવે, કોકની પંચાત આપણે તો કેમ કરવી? એવા કેટલા કોઈ નથી. એમ હું રિહર્સલ કરું રો, હવે રિહર્સલમાં સમજો ને શું રિહર્સલ આ થાય, બીજું કઈ હોય મને પાછી ઇંગ્લિશ થોડીક માઠી આપણી. હવે બીજો ભગત એવો હોય કે એ સાધુની ભગવાનની સેવા કરે, અન્ન વસ્ત્રથી પુષ્પથી સેવા કર્યા રાખે, પણ ક્યારેક એનાથી કહેવાઈ જાય, એને બોલાઈ જાય, ઓલા માઠું લાગે એવું વેણ પણ નીકળી જાય, તો યોગાનંદ સ્વામી કે મહારાજ આ બે ભગત માંથી શ્રેષ્ઠ કયો? મહારાજ હોશિયારી વાપરી, આમાં હાથ નખાય જેમ તમે ન નાખ્યું એમ, આમાં હાથ ઉજો કરાય. એટલે મહારાજ એને કહ્યું, આમ હાથ પાડી લીધી. એ કે બ્રહ્માનંદ સ્વામી ને બીજા ક્યાં સ્વામી ને કીધું કે એને બોલાવો. મહારાજ કોરા હોશિયા, એ કે આપણે આ ભદ્ર માસ લેવું, જો એ નંબર દઈ દે તો કે મહારાજ આને શ્રેષ્ઠ કીધા, આને ઓલ્યા કીધા, મારે છૂટી ગયા, આને ભગવાન કહેવાય. તમે એમથી આગળ લાગો રોટલા એના કઈ ના પ્રસાદ એની થોડાક તો ગુણ આવે ને આપણા, હે ભગવાન નું ભજન કરતા કરતા મહારાજ છૂટી ગયા. મહારાજ કે બે સંતો ને બોલાવો ને આવે. બે સંતો કઈ કાર્યમાં રોકાયેલા હશે, સંતો હાજર થયા. મહારાજ સી આજ્ઞા છે? મહારાજ ક્યાં કઈ આને સંભળાવો પ્રશ્ન? હું હતા હાજર નતા એટલે ફરી સંભળાવ્યો પ્રશ્ન, એવું આવ્યું ને. બોલાવ્યા પછી પ્રશ્ન સંભળાવ્યો, પ્રશ્ન સંભળાવ્યો, કીધું કે આમાંથી શ્રેષ્ઠ કોણ બે માંથી એ નિર્ણય આપો. એટલે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ બે પાત્રો અદભુત છે, એ તો તમે ઓળખો. મુક્તાનંદ સ્વામી તો આવો ગંગાજળ જેવા, એ તો કાંઈ આ રાખે નહીં, જેવું હોય એવું કહી દેવાનું. બ્રહ્માનંદ સ્વામી ક્યારે છઠ્ઠ બારી કરે, આદેવ ભેગા બચી ગયા. ને તો પેલો નંબર લેવો હતો ને જયારે સત્સંગ બાકી વિરાટ સભા બોલાવી હતી, એ મહારાજ કીધું કે આ સત્સંગમાંથી પેલો નંબર કેનો? મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, આ પેલું બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું. બ્રહ્માનંદ સ્વામી ફિરકી મારી ગયા કે આ જો જેને પેલો નંબર દેશું ખુશ થશે, બીજો દેશું નારાજ થશે, એટલે આમાં હાથ નખાય
એટલે મુક્તાન સ્વામીને જોયા બેઠેલા, એટલે બ્રહ્માન સ્વામી કે મહારાજ હું જો હમણાં મંદિરના બાંધકામમાં પડ્યો હોઉં એટલે મારે ગામડામાં વિતરણ બંધ છે, એટલે હરિભક્તોની ક્વોલિટી મને કાંઈ ખબર નથી, મુક્તાન સ્વામી ગામડા ફરે એને પૂછો. અને એ વાત તો બહુ મોટી છે, પણ તે બી ઈ ટપાવી ગયા હતા, પણ આજે પછી નીકળ્યા નહીં. બે જણા ભેગો નિર્ણય આપ્યો કે મહારાજ જે નિવૃત્તિ પકડીને બેઠો છે તો અસમર્થ સ્વરૂપો છે, હે એને તો કાંઈ થતું નથી, એટલે એ કનિષ્ઠ છે. અને જે ભલે બીજાને કાંઈ કહે છે, વઢે છે, માથું લાગે વેણ કહેવાય છે, પણ ભગવાનની ને સંતની પરિચર્યા કરે, સેવા કરે છે, શ્રેષ્ઠ છે. એટલે મહારાજે તરત કીધું કે રાઈટ આન્સર આપ્યો છે, શાબાશ, કે સાચો જવાબ દીધો, અને આ જ જવાબ છે. કે હવે ઓના બે સંતોના મોઢે પાસ કરાવી લીધું. અને પછી મહારાજ થોડીક વિસ્તારીને વાત કરી, સભામાં જરૂરી હતી એવી વાત કરી. હો શું વાત કરી? મહારાજ કે મોટા સંત હોય, પ્રવૃત્તિ માર્ગમાં પ્રવૃત્તિ હોય, ક્યાંક નાની મોટી એની દૈહિક ક્રિયા સામાન્ય રીતે નબળી સબળી દેખાતી હોય, અને પછી મહારાજ કે એનો અવગુણ લેવો એ તો મોટી ખોટ છે એમ કીધું. હો નાની ખોટ નહીં, કેવી ખોટ, બહુ સમજવાનું હે. આજે આ વાતની અતિ જરૂર છે, 200 વર્ષ પહેલા કેટલી જરૂર હશે એ મહારાજ જાણે, પણ આજના કાળમાં તમને અતિ જરૂર છે અને અમને પણ અતિ જરૂર છે. જો સત્સંગમાં આનંદ માણવો હોય તો તમને ખબર હશે, તમે જઈ આવો ત્યાં આટલા જણાને જોયા હે, લગભગ આમ બે ચાર જણા વધઘટ જોયા હે, બરોબર. સાધુ કેટલા હે ભુજ મંદિરમાં? 188 ની ઉપર સંખ્યા છે, બરોબર. તો એ બીજા બધા શું કરતા હશે? તમે ગામડામાં આને જુઓ, તમારે કંઈ સભાઓ કરવા હોય ત્યાં જુઓ, બીજા શું કરતા હશે? લાડવા શું કરતા હશે? કયો કઈ પ્રવૃત્તિ? સત્સંગ પ્રવૃત્તિ. કાંઈક એક્ઝામ્પલ તરીકે એકાદ કયો? ગામડા ફરતા હશે, ગૌશાળામાં હશે, વાડી વિસ્તારમાં હશે, હા પછી વિદેશમાં હશે, એ તો જલસા પ્લેનમાં ફરે મારા, હે. બહુ વિચારજો, બહુ વિચારજો. ઘણા ઘણા હરિભક્તોની આ વચના પ્રમાણે સમજણ ન હોય તો સંતનો ભાવ આવે છે, કે આ તો આખોડી વાડીમાં જ પડ્યા, આ તો આખોડી ગૌશાળામાં જ પડ્યા. પણ હું એમ કહું, આવડું મોટું રજવાડું આપણા ભરતખંડના રાજા નરનાણ દેવનું, એ રજવાડું સંભાળવા માટે બધી ફેકલ્ટીના માણસો જોઈ કે ન જોઈ? કાલ આપણે કારખાના જોયા, મોટા મોટા કેટલી ફેકલ્ટીના માણસો હશે, એમાં કંઈક જાતના અમુક હંજવારો કાઢતા હશે, અમુક ઝાડા સાફ કરતા હશે, સફાઈ કરતા હશે, ઓફિસમાં બેઠા હશે, અમુક મશીન ઓપરેટિંગ કરતા હશે, તો ફેક્ટરી હાલે ને. તો આ રજવાડું નરનાળ દેવનું હલાવવું એમ, બધા મહારાજ એવા બકવાસિયા ભેગા થાય તો ગાયું ડોવા કોણ જાય, વાડીને હિંચકો વાવવા કોણ જાય? તમને સમજાયું આ વાત? આ વચનામતને અનુરૂપ વાત કરું છું, સાઈડ નથી ગયો કેમ. તમારે આવું થોડુંક નોલેજ રાખવાનું, તો કોઈ કદાચ એમ કે ને કે આ તો આમ એ, તો આ તો આમ એ, ત્યારે કહેવાનું ભાઈ થોડુંક ઊંડાણથી વિચાર, ખાલી બોલી એના કરતાં. તમને જોકે કોઈનો અભાવ નહીં હોય, હું તો પણ આ પ્રસંગ આવ્યો તો મને વાત તો કરવી પડે ને. તમને કોઈનો સાધુ સંતનો અભાવ ખરો? સાચું કહેજો, આજ હસર કરી આવશે પછી નીકળ, આજ ખોટું બોલશો તો રહી આવશે, કાં તો પછી પર્સનલ મળજો સંતોને કે મને અભાવ છે. જો કોઈને પણ અભાવ હશે તો એનો નભાવ ભગવાન સ્વામિનારાયણ નહીં કરે, કોઈનો પણ નહીં, કોઈનો નહીં. જ્યાં સુધી ઈ સરકાર પગાર દે રહી ત્યાં સુધી આપણે પંચાયત કરવી, સમજાય તમને? તમે કંપનીમાં કામ કરતા હો, તમારો પડખે વાળો આખી કંપની દાંત વાળતો હોય ભલે, પણ તમને કરોડ પગાર દેતો હોય મહિને, તો તમે એની પંચાયત કરો કે ન કરો? બોલ્યો, 5000 વાળો તમારી બાજુમાં બેઠક બેસીને કંપનીની દાંત વારે, હું તો એમ એવા શબ્દોમાં કહું, તમે બેઠા હો, તમને બધી ખબર ને, તમે બોસ આગળ જઈને પંચાયત કરો કે અહીં અહીં કરીએ તો, નહીં કરીએ તો, નહીં કરીએ તો, કરો તમે. તમે શું પંચાયત કરો? મહિને લાખ કરોડ આપણા બાપના ધારણ જે કરતા ને કરે બેઠા, કરો કે ન કરો? કેમ કરો? કંપની ઉઠે તેના બાપની, તમને તો કરોડ રોકડા છે ને, શું કહો? આમ હું જાણા ઉઠી ગયા તમારે, તમને બોસ ઉપર વિશ્વાસ નથી, નહીં ઉઠાડે? વધારે ચિંતા નોકરે કરવાની કે બોસે કરવાની? તમે કોણ? તમે છે ને બોસ ને ધંધે ચડ્યા, સમજાય? ઘણી વખત આ પંચાયતમાં આપણે પડી જતા, હું વાત ફેરવીને એટલી લઈ આવ્યો કે વધુ ચિંતા કેને હોય? બોસ ને હોય. આ બેઠા પુરુષોત્તમ નારાયણ, આ બગીચો એનો, એ આ સાધુ એના, આ હરિભક્તો એના,
બહુ ચિંતા કરવા કરતા એનું ચિંતન કરીને તો પોતે હરખું કરીને અંબારે એમ એને બધી ખબર હોય, બધી જગ્યાએ સીસીટીવી કેમેરા ટીવી કેમેરા રાખ્યા છે, રેકોર્ડિંગ કરેલા, એને ખબર પડશે આમ કરશે ખાલી. તમે શું કામ ચિંતા કરો, મને તમને ભજન કરવાનું છે. હા, એમ થવું જોઈએ, આમ હોતો સારું. બાકી એના મનન ચિંતનમાં શિશુપાલ પડી ગયો એટલે શેમાં ગણાઈ ગયો? આપણે એમાં ગણાવવું હે, ગણાવું? આટલા ટીક્યા હતા, વેચે હતા, એ તો અમૂરું ધજ નહીં, વેચે વાળું તો અમૂરું ધજ ન કહેવાય. કોઈને પૂછીએ કે બાઈ કે ભાઈ તો કે વેચે, એ ધજ કહેવાય? ગમે એ સાઈડ કરો, હાલો નક્કી કરો, હણે કઈ આવ્યો, કેડા આવ્યો, બહુ સમજો. આપણે હંમેશા દૈવી રહેવાનું છે, આસુરી થવાનું. હવે અહીંયા સેવા કરે મહારાજને બહુ વાલો છે, એની તમને થોડીક વાત કહું. સેવા કરે ભગવાનને અહીંયા વાલો કરે, ભલે પ્રવૃત્તિ કરેલો કોઈને બે વેણ કહેવાય જાય છે, મહારાજ કે ઈ માફ કરીશ, પણ ભગવાનની ને સંત હરિભક્તની સેવા કરેલો મહારાજ કે ઉત્તમ છે. અને ઓલાને અસમર્થ સરખો કીધો, કાંઈ થઈ શકતું નથી, એટલે માળા ફેરવામાં કોઈ ને ક્યાં માથા ઘૂડ્યા. હે, હરિભજન કરવું એમાં કે ને કાંઈ કહેવાનું ના આવે. હવે કાંઈક કોઈકને કે એ ખારો મીઠો લાગે, લાગે કે ન લાગે? હવે કોઈકને ખારા મીઠા થવાનું પસંદ જ ન હોય, એ આપણે બધાને ધજ લાગી, બસ એમાંથી ધજ નહીં થયો, આ વચનામૃત ના પાડેલું. મહારાજ આખી નવી સિસ્ટમ લઈ આવ્યા, તમે કોઈકને કડવા ભલે લાગો પણ એના જીવનમાં ઉપયોગી થાવ, તમે ઔષધ બનો. આ વચનામૃત કહે છે તમે ઔષધ બનો. ઔષધ કોઈને માટે મીઠું નથી હોતું, ઔષધ કોઈને પ્યારું નથી હોતું, પણ ઔષધ લીધા પછી રોગ નીકળી જાય ત્યારે એનું જીવન ન્યારું હોય છે. એમ હું અને તમે કોઈકના જીવનમાં કદાચ કડવા ભેળવશું, અંદર નફરતતા નથી, અન્ય કોઈ ભાવ નથી, અન્ય કોઈ સ્વાર્થ નથી, માત્ર ને માત્ર દયા છે. અને એના દયાને ખાતર આપણે બે શબ્દ કહી રહ્યા ત્યારે એને માઠું લાગે તો એ સાપ નથી, એ તમારા માટે આશીર્વાદ છે ને એના માટે પણ આશીર્વાદ છે. તમે જો કાર્યકર્તાઓ છો, મેં સવારે જ એક યુવાનને પકડ્યો, મેં કીધું તમારા ગામમાં કેમ છે સર? અમારા ગામની વાત જવા દો, કે નબળો માલ ઘણો હોય. મેં કીધું ચિંતા ન કરો, તમે તો સારા છો ને બે? તો કે બહુ નતા, પણ હવે થઈ જાવ એવું લાગે છે. મેં કીધું થાવ અને પછી બધાને સારા તમારે કરવાનું. સ્વામી પાર્ક અને પંચાયતમાં આપણે ક્યાં પડવું? મેં કીધું અમે એમ જ કહીએ તમારી પંચાયતમાં અમારે પડવાનું શું જરૂર, થઈ રહ્યો ના ઓટલો હંકોલી, કારણ સ્વામી આપણે આપણે ઘણા કામ છે, માળા ફેરો તો આવડે નહીં, તમારી પંચાયતમાં અમને પડવાનું શું જરૂર, નવરાઈ અમે એમ બોલવાનું ટેવ પડી ગયા બોલો આવે કેમે? તમે જો હાથ ઉજા કરી લેતા હો તો અમે શું કરી, હાથ ઉજા કરી લઈ પડ્યા ક્યાં એમ ન લખાય નાખી નથી. મેં એમ આમ રોકી લીધું, તમે નાખી દીધા, એમ તો મને આમ કરતા આવડતું હતું, સાધુને કઈ કેમ થાય આમ કરી પડે, વળી હાથ રોકે યાર. હે, તમને એમ કીધું કામ કેનું? સામીનું. એ બધું કામ સત્સંગ કરાવવાનું કામ કેનું? ના, હવે આટલા સાધુ અમે નવા કર્યા છે, દીક્ષા આપી છે તમને બધાને, પેન્ટ શર્ટ એમને એમ રહેશે, ઘણા ની ચીણી ની ચિંતા ઘણી ઉતારી નહીં લે ને, લગભગ એમ પીતા હો કે આપણે કે મરી ન જતા, અહીંયા ચેણી ઉતારી આપણે મરી ગઈ, અઠાકાઠા પડે પણ બીક જઈને ચેણી ઉતારી લેશે તો ચેણી તમારી એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર? હા, તમારા કપડા નહીં ઉતારી, તમારો ડ્રેસ ચેન્જ નહીં કરાવીએ, તમારો હે શું હા બેલેન્સ બેંક બેલેન્સ એ એમને રહેશે, એ રહી હાલો એ બચી, તમારું ઘર નહીં બગાડી ઘરવાળા એ ભલે રે, બ્રહ્મચારી નહીં બનાવો કોઈ આજીવન, ભલે હાલો આવો તો તમે તમને શું ચિંતા એના માટે બે પડ્યા આવો તમે, બીજું તમને ખબર શું હે? અરે ભાઈ સાધુ કેવા દયાળુ, જુઓ તો ખરા, બે હાથમાં લાડવા હો, બે હાથમાં લાડવા દે, અહીંયા તમે સંસારને બધા સુખ ભોગવો, ગાડી બંગલા મકાન બૈરા છોકરા પરિવાર સાથે રહ્યો આનંદથી રહ્યો, પણ સત્સંગ એવા કામ કરતા રહો, શ્વાસ ખૂટે આ પંડ પડે ને મહારાજ મળે, આવી આવી કળા સ્વામિનારાયણના સાધુ શીખવાડે તમને, ભક્તો આ કળા તમને શીખવાડે છે. જો આટલા જણા તમે આજથી નક્કી કરી લાગજો, આજીવન આપણે આજથી અમે નરણાન ડેમના દરબારના સભ્યો છીએ અને કાયમને માટે જીવશું ત્યાં સુધી નરણાન ડેમના દરબારની અને નરણાન ડેમના સત્સંગની સેવા કરશું, આટલું નક્કી કરશો? તમને રોજ ખોટી નહીં કરી,
તમે જ્યાં છો ત્યાં એરિયા સંભાળી લેજો. અમારી જેમ હળીઓ પટ્ટી નહીં કરાવી, એકથી લંડન ને બીજે ઓસ્ટ્રેલિયા ને ત્રીજે અમેરિકા ને આફ્રિકા ને દોડાવશો નહીં. સમય આવશે ત્યારે થોડા ઘણા માગી લેશો. એક ટીમ તૈયાર કરવાને દેશ પ્રદેશ મોકલવાના તમને, હમણાં નહીં ડોવર પછી. એક ટીમ કરશો ત્યાં, અમેરિકા જાઓ સત્સંગ કરાવી આવો. થાશો તૈયાર? કેટલા એના ટિકિટ અમારી? જોતો તો ખાલી દેવાય નહીં પછી કેવા કમાઈ આવજો થોડા ઘણા. તૈયારી રાખજો તમે બધી. મહારાજના વખતમાં એવા હરિભક્તો હતા, જીજાવદન અલૈયા ખાતર હતા ને, એની જિંદગીમાં એને ઉપદેશ કરી કરીને 150 સાધુ કર્યા હતા. સામે ઇતિહાસ છે. અલૈયા ખાતરે પોતે ઉપદેશ કરીને પાછી મહારાજે એને છૂટ આપી હતી. એ અલૈયા ખાતરની વાત મારે બીજા પ્રસંગમાં કરવી હતી, પણ આજ કહી દઉં, ફરી કહેવાશો તો વાંધો નહીં આવે. એ અલૈયા ખાતરની વાણીમાં મહારાજ એટલો પાવર દીધો હતો કે મુક્તાન સ્વામીની વાણી કરતા ચડિયાતી વાણી છે મહારાજ કહેતા. અને મહારાજ એને સ્વયં છૂટ આપી હતી કંઠી પહેરાવી શકવાની. તમે કંઠી પહેરાવજો, વર્તમાન ધરાવજો. 150 સાધુ કર્યા હતા, 25,000 હરિભક્તોને કંઠી બાંધી હતી. એને તમે કેટલા બાંધી? 25,000 હરિભક્તોને જીંજાવદરના અલૈયા ખાચરે કંઠી બાંધી હતી. એને પણ મહારાજનો પાવર હતો ને આપણે પણ મહારાજનો પાવર છે. પણ ક્યાં કનેક્શનમાં થોડું કાચું આ સાધુ મહેનત કરા વાયરમેન છે આ બધા. પાછા બાલ બ્રહ્મચારી આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાડી અને એ મૂળજી અલૈયા ખાચરે મહારાજની સેવા કરી હતી. એનો ઇતિહાસ તમને દશાબ્દી મહોત્સવમાં અલગ રીતે મારે કહેવાનો ભાગમાં આવશે કદાચ. એને એને હજી ઊંડાણથી એનું ઘણું બધું ઊંડાણ છે. આજ બધું નથી કહેવું, ખાલી એની તમને ખાલી ઝલક આપી. આવામાં પાત્રો હતા એ નથી, આપણે ભૂતકાળ નથી બનાવી દેવો. એ આપણે જે હતું એ નહીં, આજે હોવું જોઈએ, એ આપણી નેમ છે. એ નેમમાં તમારે મહેનત કરવાની છે અને પૂરી કરવાની છે. માત્ર એમ કહી દઈ આવા હરિભક્તો હતા, ભૂતકાળમાં આજની પેઢી માનતી જ નથી એમ કે અત્યારે શું છે એના પ્રશ્નનો આપણે જવાબ દેવો છે. અત્યારે આ છે, માત્ર ભૂતકાળની વાતો કર્યા રાખશું તો પેઢી આપણે આજ પૂછી રહી છે ભૂતકાળથી અમારે લેવા જ દેવા. અમે જોયા નથી, તમે ખાલી ઓલું બનાવી નાખ્યું તો હમણાં કોણ એવો કહેશે કે નહીં કે? તમે તમારો છોકરો પૂછતો હશે, પૂછે રહો કે ભાઈ હમણાં શું હોય. અને ભાઈ આપણે આ સત્સંગને ભૂતકાળમાં નથી ફેરવી નાખવો, આપણે વર્તમાનમાં રાખવો છે. અને એના માટે આપણા અક્ષર નિવાસી હરિસ્વરૂપદાસજી સ્વામીએ કશ્રી નરનાની જોગ મંડળની સ્થાપના કરી છે, એના માટે આ સ્થાપના થઈ છે. સત્સંગને ભૂતકાળમાં નથી ફેરવવો, સેવા કરવી પડશે. તમને સેવા શું? તમને હવે ગમેલા નહીં ઉપડાવી, નય ભેટુમાંથી પાણા નહીં કઢાવી, હવે તમને રેતીના ગાડા નહીં ભરાવી. પણ તમે જ્યાં છો ત્યાં તમારે તમારા સર્કલમાં સત્સંગની વાતો કરવી પડશે. એમાં વચનામૃત કહે છે, કરશો હમણાં એથી શરૂઆત કરો, પછી બીજું બધું કરાવશો. હું તમને એક પ્રસંગ કહું, સેવાનું મહિમા, સેવાનું મહાત્મ્ય. તક આવે ત્યારે ખરો સેવક કેવી ઝડપી લે. લોધિકાનું નામ સાંભળ્યું છે? લોધિકા ગામ. કોણ હતા ત્યાંના? હે, હાથ ઊંચો કરીને કોઈ કે. લોધિકાના અભયસિંહ દરબાર. એના પિતાનું નામ કેને આવડે? આ પાત્રને આજે યાદ કરવું મારે. જીભાઈ. શું નામ હતું? એક જ અક્ષરનું નામ, જીભાઈ. એને સંતનો યોગ થયો, સત્સંગી થયા, નિષ્ઠાવાન સત્સંગી. પણ ઘણી વખત કાચું રહી જાય ઘરમાં. એનો જ દીકરો અભયસિંહ. કોઈ પૂર્વનો કેવો જીવ હશે આપણે ખબર ન હોય, પણ એને સત્સંગનો રંગ ન ચડ્યો. એનો બાપ બિચારો થાકી પડ્યો સમજે સમજે, એનો રોજ સમય કાઢે, દીકરા તું ભગત થા ભગત થા. એકાદશી આવે ત્યારે એને બાપ કે, દીકરા આજે ફરાળ કરજે, હો દીકરા આજ ફરાળ કરજે, સમજાવે. એથી દીકરો એવો કપાતર, જંગલમાં જાય ચકલા પકડીને જીભું તાણી આવે, બધેની જીભું ડીશમાં ભરીએ. પપ્પા ઈ તો ફરાળાય ને, આવું બોલે બાપને અરેરાટી થાય. છોકરા તું આવડા પંખીડા એકાદશીના માર્યા, એકદમ ફરાળ કરવાનું કીધું તું કે? આવો માંસ ભક્ષી દીકરો જીભાઈ હટી પડ્યા. ક્યારે ખૂણે બેસીને રડતા મહારાજને પ્રાર્થના કરતા. અને ભક્તો એક વાત યાદ રાખજો, તમારા પરિવારમાં કોઈ કદાચ એક પાત્ર સત્સંગમાં નબળું હોય તો હૃદયથી ભગવાનને પ્રાર્થના કરજો. તમે હૃદયથી પ્રાર્થના કરશો ને તો તમારી પ્રાર્થનાથી કદાચ બાળક કે તમારું ઘરવાળું કે દીકરી તમારું નહીં માનતી હોય ને તો મહારાજ એવો યોગ કરાવશે. અને જીભાઈ કાયમ મહારાજને હૃદયથી પ્રાર્થના કર્યો, મહારાજ કોક દી મારા દીકરાને સમજાવ્યા, કોક સાધુનો ભેટો કરાવો. કે તમે કોઈ દી આવી પ્રાર્થના કરી તમારા દીકરા દીકરી માટે? હે મહારાજ, કોક દી અમારે એવા એવા સાધુ અમારા દીકરા દીકરીને, કોઈ સાંગજોગી બાઈ અમારી દીકરીને મળે અને સત્સંગનો રંગ ચડાવે, એવી કોઈ પ્રાર્થના કરો છો? આ પાત્ર મથે શીખજો. રોજ પ્રાર્થના કરે, પૂજા કરે ને જીભાઈ મહારાજને પ્રાર્થના કરે, મહારાજ મારા દીકરાને કોક સાધુનો યોગ કરાવો. હવે આને આખોડી જંગલમાં રખડ્યા, તેર કામઠા લઈને જનાવરો માવે મારે માંસ ખાય,
કોણ એને સાધુ મળે, જંગલમાં કોણ જાય? પણ ઇતિહાસ આ પ્રાર્થના પહોંચી ગઈ પ્રભુ પાસે, બાપની પ્રાર્થનાઓ. અને એક દિવસ હરણનો શિકાર કરવા નીકળેલો, એના બાપે એક વખત એટલું કીધેલું કે દીકરા યોગ આવે તો ગોપાળન સ્વામીને એકવાર દર્શન કરજે તું કે. અને એના ગુરુ ગોપાળન સ્વામી દાદાજીભાઈના. એક દિવસ શિકારમાં નીકળેલો અને શિકાર છટક્યો, બપોર સુધી થાકી પડ્યો, શિકાર હાથમાં ના આવ્યો. પછી એટલો બધો દૂર નીકળી ગયો કે જે ગામમાં ગોપાળન સ્વામી સત્સંગ કરાવતા હતા એ ગામમાં ગયો. એને ખબર પડી કે આ ગામમાં સાધુ આવે. મહારાજ કે ઘણી વાર કહેતા હતા ગોપાળાનંદને મળજે મળજે, જાતો આવું કે. અને એ ગોપાળાનંદ સ્વામીને મળ્યા. કોણ? અભયસિંહ બાપુ દરબાર છે, હો છત્રીનો દીકરો છે. સ્વામી પાસે ગયા. સ્વામી તો ભગવાનને ધારી રહેલા સંત, અને સ્વામીએ ખબર ને શું ઉપદેશના વચનો એને આપ્યા. અને એવો એને ઉપદેશ ભર્યો હૃદયમાં, એનું કાળજું બદલાવી નાખ્યું સ્વામીએ, કાળજું બદલાવી નાખ્યું હો. અને બદલાવ્યો, કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, સત્સંગના નિયમ શીખવાડ્યા, એવા ભગત થયા. પાછો ગરીબ ઘરનો છોકરો નહોતો. હે અભયસિંહ બાપુ એટલે તે પરગણાનો મોટો રાજા, અને એટલી તો બધી એની જાયદાદ મિલકત. એવો ઇતિહાસ લખાણો છે ભક્તો, તમને નવાઈ લાગશે. જૂનાગઢ પ્રાંતનું ગામડું ત્યાંનો હતા. એટલી જાયદાદ હતી એની પાસે. ગોપાળાન સ્વામી કીધું તું કમાય એમાંથી દસમો ભાગ ઠાકોરજીનો જૂનાગઢમાં રાધારાણ દેવનો કાઢજે. તો એમ કહેવાય કે તે સમયમાં 12 મહિનાનો 1,80,000 કોરી ધર્માદો કાઢતા. 1,80,000 કોરીઓ, સોનાની કોરી આવતી. એટલો ખાલી ધર્માદો તો કમાણી કેટલી હશે, તો એની જાયદાદ કેટલી હશે? આવા કોણે 1,80,000 રૂપિયા ધર્માદો કાઢતા હોય વર્ષના? આ 200 વર્ષ પહેલા ના હશે. આજે નક્ષત્રી ધરતી નથી તો વારે વારે કહીશ હશે, પણ 200 વર્ષ પહેલા ખાલી આટલો ધર્માદો. અને પાછા દર વર્ષે પોતે આવે જૂનાગઢ અને દેવના દરબારમાં ધર્માદો લખાવે. ક્યાંય ન વાપરે, બીજા કરોડોના દાન કરતા હતા, પણ આ ધર્માદો એટલે રાધારમણ દેવનો ચોપડે લખાવે, પોચ પાવતી લઈ જાય. ઇતિહાસ કેવો બને જોજો. એકવાર ધર્માદો દેવ આવ્યા તો 400 સંતો તે વખતે જૂનાગઢમાં રાધારમણ દેવના દરબારમાં હતા. કેટલા સાધુ? 400 સાધુ એ જાગીરમાં ત્યારે રહેતા. બહુ સંતો, સૌથી જાજર સંતો ત્યાં હતા એમ કહેવાય. હવે 400 સંતો ત્યાં. અભયસિંહ બાપુ આવ્યા, ધર્માદો લખાવ્યો. સંતો કીધું હાલો જમી લો, ઠાકોરના થાળ જમવા માટે હાલો કે. અભયસિંહ બાપુ કે સ્વામી થાળ જમવા હાલું, પણ હું જેટલા સાધુ જો બધાના વાળ કેમ વધી ગયા? આવડે બધા વતા બધાને વધી ગયા હતા. આજે અમારા બહુ વધેલ નથી, ઘણી વખત અક્ષરપીર સામે દાઢી લાંબી થોડી, વાળ બધા વધેલા પડે હતા. એટલે અભયસિંહ બાપુએ પૂછ્યું એક સંતને કે સ્વામી બધા સંતોને વાળ વધે, ચાતુર્માસે નથી, નહીં તો ચાતુર્માસમાં તો વ્રત ચાલતા હોય તો વાળ વધેલા હોય, પણ હમણાં તો ચાતુર્માસે નથી ને બધાને વાળ કેમ વધી ગયા? ત્યારે સંતે કીધું કે હમણાં એના વાળનો ભાવ વધારો કર્યો હોય, એક આનું ભાવ વધારી નાખ્યો હોય. જોજો અભયસિંહ બાપુ શું કરે છે. ઈ ખીચામાંથી વેતાના પૈસા કાઢીને આપી શકતા હતા, અને કીધું ખરું સંતોને કે આ પૈસા લઈ લો ને વેતા કરાવી નાખો. સંતો એમ કીધું દેવના પૈસા બગાડાય નહીં, કે વેતા બેથી મોડા થશે, શું ફરક પડશે, ભાવ ઘટાડો થશે ત્યારે થઈ જશે વતન. જોજો આ મારા સાધુ મનાણું એ, એને એમ થયું આ સંતો દેવનો પૈસો બગાડવા નથી માગતા, વતા વધી ગયા વૃદ્ધ સંતોના, કરવું શું? વાળંદ કહીને જે વાળંદ પાસે જઈને પણ પૈસા દઈ શકતા હતા કે આ લે આ લાખ રૂપિયા અને મારા સાધુનો વતા ફ્રી કરજે, નહીં. અભયસિંહ બાપુએ વિચાર કર્યો કે આ તક મને સેવા કરવાની આવી છે. એટલે અભયસિંહ બાપુ સીધા ઘરે ગયા અને 8 દિવસ પોતે અસ્ત્રો હલાવવાની પ્રેક્ટિસ કરી. અમારા હરિભદ્દા સામે એકવાર ભુજમાં બહુ સરસ વાત કરી હતી, ઓલો ઘડો આવે ને માટના ઠીકરાના, એને આમ લાકડા ડગરામાં ભરાવે, પછી હવરે ત્યાં અસ્ત્રો માથે આમ ફેરવે, આમ હવરે આપણે આમ ખૂંચીને જાય એ રીતે વાગે ની મટકી ઉપર 8 દિવસ આમ અસ્ત્રો ફેરવાની પ્રેક્ટિસ કરી. 8 દિવસ પછી પાછા જૂનાગઢ આવ્યા અને બધાય સંતોને પ્રાર્થના કરી, સ્વામી મને ઈચ્છા છે કે જેટલા સંતોના વતન વધી ગયા એ બધાય સંતોની સેવા મારે કરવી છે. સંતો કીધું તમે તો મોટા રાજા અને તમે એક વાળંદનું હલકું કામ તમે કરશો? અરે સ્વામી, અનંત કોટી બ્રહ્માંડનો ધણી આ પુરુષોત્તમ નારાયણ, એની ચૂંદડી ઓઢેલા સાધુ, એનું વતું કરવાની સેવા મને ક્યાંથી મળે? આવો દાસ ભાવ એના હૃદયમાં. એમ કહેવાય સંતોના બધાના વતા કર્યા પછી આજીવન જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એક વાળંદનું કામ, આ દરબારનો ઘરાશિયાનો દીકરો જે પોતાની દીકરી માટે પણ માથું નીચું કરવા માટે તૈયાર ન હોય એને કારણે તો દૂધગીરતીની પથા આવી. એમાં દીકરીની દૂધગીરતી શું કામ કરતા કે દીકરીનું દાન દઈ બાપને નમવું પડે. આટલું નમવું જેને ન પોષાય
એવો ક્ષત્રિયનો દીકરો આ સાધુ મારા છે એના માટે હાથમાં અસ્ત્રો લઈ અને વાળંદની ભાની ખંભે લઈને દર મહિને જૂનાગઢમાં રાધારામદેવના 400 સાધુના વતન ગામડે ક્યાંક ગયા તો એ કરવા જાય આવી સેવા ભક્તિ આ દરબારના દીકરામાં આવી. ભક્તો આજે આપણે જરા ક્યાંક વાંકું વરવું પડે ને એમ થાય મારાથી કેમ થાય, હું રૂપિયા વાળો હું પૈસા વાળો, પણ આવા પાત્રો આ સત્સંગમાં હતા. આ પાત્રને ભક્તો આજે એટલા માટે યાદ કર્યું કે સંતો તમને ગઈકાલથી એમ કહેરા કે તમે એક સેવાભાવી સત્સંગીઓ છો, તમારા માટે સત્સંગ આધાર લઈને બેઠો છે. ભક્તો રૂપિયા દઈને છૂટી જાવું એ વાત જુદી છે અને તનને વાળી નાખવા એ વાત જુદી છે. આ સંતોના પ્રયાસ એ છે કે તમારામાં અભેશી બાપુ જેવા સંસ્કારો અને રાજીપો મળે. જો પૈસા દીધા તો રાજીપો મળત કે આ વતનના પૈસા એને દઈ. તમે ધારો કે રૂપિયા ગણાય છે ને, ભુજમાં આવો જાદુજી ભગતને કહો કે હું કરોડ રૂપિયા દઈ જાઉં છું સંતો, જ્યાં સુધી એ મારી જિંદગી હોય ત્યાં સુધી વાળંદના પૈસા તમે આમાંથી દેજો, તો એ સંતો તો રાજી તો થાય. પણ આમાંથી કોઈ એક જણ એવો તૈયાર થાય હું જીવીશ ત્યાં સુધી સંતો બધાને વતન કરીશ ત્યાં ભુજ મંદિરમાં રહીશ, તો એનો ઇતિહાસ અલગ લખાય કે સેમ હોય. કોઈને બોલાવશું ને ચિંતા ન કરજો કે વરી સામે કોકને ઉભો કરશે ને કે હાલ અમારે વાળંદ થઈને કરવું હતું, પણ ઇતિહાસો તમે જુઓ કેવા બન્યા. આપણે ક્યારે કલ્પના ન કરી શકી આવું મારે મોઢે વાત કરું તો મારા માટે પણ કઠિન છે.